ચા બની ગયો? ના, મૂકી દો હમણાં. ભાભી ચા બનાવો ને ભાભી. હા બનાવું છું દેવેનભાઈ, થોડી વાર ઉભા રહો ને. એમ નહીં ભાભી, જો ચા બનાવો ને તો મને ભાવે. હા તમને ચા ભાવે ને? હા તો હું હમણાં બનાવી લાવું. એવું હોય તો તમે બહાર બેસો ને હું હમણાં જ આવી ચા બનાવી. ઓકે ભાભી, મારા પ્યારા પ્યારા ભાભી, હું ચા બનાવો. દેવેનભાઈ આ શું કરો, આવું કરાય તમારે? હું કોણ થાઉં તમારી ભાભી? હા તો ભાભી સાથે અહીંયા તમારે પપ્પી કરાય ભાભી ને. એમાં શું વાંધો, મોટા ભાઈ મને કરે. મોટા ભાઈ છે, હું ભાભી છું, ફરક પડે કે ના પડે? અરે એમાં શું થઈ ગયું, આ મોટા ભાઈ તમને આયા નહીં, આયા પપ્પી ભરે છે તો તમે એને જ કઈ નથી કહેતા? અરે દેવેનભાઈ. હા હા ઠીક છે, મને ખબર છે, બે વાર કહીશ પછી તમે માની જશો. તો માની ગયા ને? એ મારા પતિ છે અને તમે તમે મારા દિયર છો ને, એટલે તમારાથી એવું બધું ના કરાય, સમજ્યા? તમે બેસો એવું હોય ને તો હું ચા લઈને આવું. મારાથી નો કરે. મારાથી નો કરાય? ના, તમારાથી ના કરાય. તમે કરો ને તો એ સારું ના કહેવાય. કેમ નો કરાય? અરે દેવેનભાઈ, મારે તમને આ બધું કેમ કરીને સમજાવું? જ્યારે તમારા લગ્ન કરીને સમજાવો ને, જ્યારે તમારા લગ્ન થશે ને ત્યારે તમને બધી ખબર પડશે. ત્યાં સુધી થોડી રાહ જોવાની હોય. પ્લીઝ. ઓકે. આવું ના. દેવેનભાઈ. ભાઈ તમને, તમે ભાઈને, તમે ભાઈ, તમે ભાઈ, એવું કરો. એવું ના થાય. કેમ નથી સમજતા તમે? ક્યાં નહીં સમજાવો છો કે આવું બધું ના હોય? તમે દેવેનભાઈ છે ને, તમે સાવ બહુ જ ભોળા છો. જો હસો છો એટલે મતલબ ખોટું બોલો તમે ને? બિલકુલ નહીં, પણ તમે છે ને સાવ ભોળા છો. મને ખબર છે, મને ખબર છે. કાઈ વાંધો નહીં ભાભી, તમે ચા બનાવો ભાભી. ભાભી તમે ચા બનાવો ને, મીઠી મીઠી ચા બનાવો ભાભી, હેને ભાભી? હા હું ચા બનાવું છું, પણ હું બહાર બેઠો છું. હા તમે બહાર, તમે ફટાફટ ચા લઈને આવજો ભાભી. હા હું ચા લઈને આવું છું, તમે બેસો. હેને ચા. હું કહું છું બા, સ્લીપ થઈ જાય છે ભાભી. હું શું કહું છું, પડતા પડતા બચી ગયા ને? હા તો પછી એ જ કહું છું કે જરા જરા સાચવીને ચાલો અને આવું બધું વર્તન ના કરવાનું હોય. અરે ભાભી હું શું કહું છું કે એક દિવસ હું જોઈ ગયો તો ભાઈ છે ને, ભાઈ એવું કરતા હતા ખબર છે, તમે આમ હતા આમ, અને ભાઈ છે ને આમ કરી આમ કરતા હતા. દેવેન ભાઈ, અરે દેવેન ભાઈ, અરે આવું બધું ના સાચવી તો ઉભા તો કહો તમને. ના ના ના, આપણે કઈ નથી કરવું એવું, એ એ તમારા ભાઈને કરીને બતાવી દેજો ને. હાર ચા. હા હું ચા લઈને આવું. હે ભગવાન, દેવેનભાઈને સમજાવવા તો બહુ અઘરા છે, સાવ બુદ્ધું છે દેવેનભાઈ. પપ્પા જવા માટેની બધી તૈયારી થઈ ગઈ છે, આઈ એમ રેડી, હવે અમે લોકો જઈએ. પણ હું તને શું કહું છું કે તું છે ને આ વખતે ડૉક્ટરને વ્યવસ્થિત બધું જ પૂછી લેજે કે આટ આટલી દવા કરી છે, આટ ઓપરેશન કરાવ્યા છે, છતાં કંઈ ફેર જ નથી પડતું, તો એ પાછળનું કંઈ કારણ તો હોવું જોઈએ ને. આટ આટલી દવા લઈએ છીએ, એટલા ડૉક્ટરોને બતાવીએ છીએ, છતાં કંઈ ફેર નથી પડતો, તો શું કરવાનું આગળ? પપ્પા મેં ડૉક્ટર સાહેબ સાથે કોલ પર વાત કરી હતી, એમણે કહ્યું કે આ તમે એકવાર અહીંયા બોમ્બે આવી જાઓ અને ચેકઅપ કરાવી લો ને, તો મને ખ્યાલ આવે કે હકીકતમાં શું ખોલ છે અને શું નહીં, અમારી દવાઓ અસર કેમ નથી કરી. બાકી એમનું તો કેવું શ્યોર જ છે કે આ દવા આપ્યા પછી અને ઓપરેશન કર્યા પછી એક પણ પેશન્ટ એવો નથી કે જે સાજો ન થયો હોય. પણ હું શું કહું છું, તું અહીંયાથી જાય છે ને તો અહીંયાના જેટલા ડૉક્ટરોને આપણે બતાવી બધી જ ફાઇલ લેતો જાય, બધા રિપોર્ટ પણ લેતો જાય, જેથી કરીને એને પણ ડૉક્ટરને ખબર પડે છે, નો ડાઉટ કે ત્યાં જાય છે એટલે ડૉક્ટરો એના નવા જ રિપોર્ટ કરાવશે, પણ જૂની જે ટ્રીટમેન્ટ થઈ છે એ પણ બતાવીને તો ખબર પડે એને કે એને જે એકચ્યુઅલ પ્રોબ્લેમ છે એ જ દિશામાં આ ટ્રીટમેન્ટ પાછળ જે થઈ છે એ થઈ છે કે નહીં. નહીં તો આમાં એવું થશે કે અહીંયાના ડૉક્ટરો કંઈ અલગ ટ્રીટમેન્ટ કરતા હોય, ત્યાં અલગ કરવાની હોય છે અને ખોટું વધારે તકલીફ ઊભી ન થાય કંઈ. ના પપ્પા, ખરાય ટેન્શન નહીં, હું
ત્યાં જઈશ ને એટલે બધી માંડીને વાત કરીને અને આ બધા જે રિપોર્ટ્સ અને ફાઇલો છે ને બધું ચેક કરાવીને જ આપણે આગળ વધીશું. અને હું તને શું કહું છું, દેવેનને તું એકલો લઈને જાય છે તો કંઈ તકલીફ નહીં છે, નહીં તો હું તારી સાથે આવું છું. હા, કંઈ તકલીફ નહીં થાય, હું છું ને. અને આમ પણ આ દેવેન મારી સાથે જ વધારે કમ્ફર્ટેબલ રહેશે, કંઈ તકલીફ નહીં થાય, આઈ વિલ હેન્ડલ ઇટ. એટલા માટે તો તને કીધું કે ભાઈ તું લઈને જા, કે અમારી સાથે તો આમ અલગ ગાંડા રીતની જ વાતો કરે છે, આ કરવું છે તે કરવું છે, એક ને એક વાત રિપીટ કર્યા કરે છે. હવે તો નવું શીખ્યો છે, પાછું ગાડી લેવી છે, બોલો એને ટુ વ્હીલ લેવું છે, બૂમ 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 એવું. માનસિક હાલત ઠીક નથી તો શું કરે બિચારો, જે મગજમાં વિચાર આવે અને જે દ્રશ્ય જોવે છે એના ઉપર જ તે આપણને વાતો કરતો રહે છે. પણ જુઓ, હા, અમારા ત્યાં ગયા પછી ડૉક્ટર સાહેબ કંઈ પણ કહેશે અને કોઈ પણ તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાવવી પડશે અને જો વધારે રૂપિયાની જરૂરિયાત થશે તો તમને કોલ કરીશ. આ તમે કોલ ઉચકીને તરત જ બેંક ટ્રાન્સફર કરાવજો. હા, એ બધું હું કરી દઈશ, એનું કંઈ વાંધો નથી. જો એકવાર દેવેન સાજો થઈ જતો હોય ને તો ગમે તેમ કરીને ગમે ત્યાંથી પૈસા લાવીને આપણે એની ઈલાજ એકવાર ક્લિયર કરાવીએ. પણ આ વખતે તું જાને, કેમ કે આ ડૉક્ટર પણ બહુ મોટા છે અને માંડ માંડ એની અપોઇન્ટમેન્ટ મળી છે, એટલે તું આ વખતે બધું ક્લિયર કરીને આવજે, પૈસાની ચિંતા નહીં કરતો, એ આપણે કંઈ ને કંઈ કરી લઈશું, ઠીક છે? હા પપ્પા. આમ પણ આ ઘણા સમયથી મારો ભાઈ પીડાઈ રહ્યો છે, આપણે આપણાથી બનતા દરેક પ્રયત્નો પણ કરી ચૂક્યા છે, બસ હવે તો આ ડૉક્ટરનો છેલ્લો આધાર છે. એમણે તો મને એમ પણ કહ્યું હતું કે પેશન્ટ સામે હશે ને તો અમે લોકો વિદેશમાં એમના કોઈ ડૉક્ટર હશે એ પણ માઇન્ડના બહુ મોટા ડૉક્ટર છે તો એમની સાથે પણ વાત કરશે. ચલો, એ તે બહુ સારામાં સારી વાત કરી છે, કદાચ આ બહારના ડૉક્ટર પણ એની ઓબ્ઝર્વ કરશે અને જોશે, એ આ ડૉક્ટર દ્વારા એની વાત કરાવશે ને તો પણ ઘણો આપણને ફાયદો થઈ શકે છે. બહુ સારું કામ કર્યું છે આ ડૉક્ટરની સલાહ લીધી ને, એમાં હવે મને કંઈ આશા બંધાઈ રહી છે કે આ વખતે તું જે મુંબઈ લઈને જઈશ ને એટલે આપણે 100% રિઝલ્ટ મળશે એવું લાગી રહ્યું છે. છે પપ્પા, ચાલો હવે બહુ લેટ નથી કરવું. આમ પણ અમારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે અને દેબેનને હજી લઈને જવાનો પણ બાકી છે, તો એને તૈયાર કરીને નીકળી. ચાલ ચાલ. દેબેન, અરે હા હા બકા, ને એવું કંઈ નથી, શાંતિ છે. આમ તો આજે હું ને દેવેનભાઈને લઈને જાય છે કાલે મુંબઈ. સરપ્રાઈઝ! ઓહ માય ગોડ, તું ગાંડી ક્યારે આવી? તું અત્યારે જ આવી. બેસ પહેલા અહીંયા બેસ. કહેતી પણ નથી કે તું આવવાની છે. આવીને મેં શું કહ્યું? સરપ્રાઈઝ! સરપ્રાઈઝ કોને કહેવાય? જો મારે તને પહેલા જ કહી દેવાનું હોય કે હું આવી રહી છું તો સરપ્રાઈઝનો શું મતલબ? તને આ સરપ્રાઈઝ આપવાની બહુ જ મજા આવે નહીં? હા, મમ્મીને પહેલા જ કહ્યું હતું કે બેનને ફોન કરીને કહી નાખે હું આવી રહી છું એના વિશે. સૌ ગાંડી ચો ગાંડી, મારા ગાલ ખેંચી નાખ્યા. તને ખબર ને, નાની હતી ને ત્યારથી મને તારા ગાલ બહુ જ ગમે. દીદી, હા, અમારા જીજાજી ક્યાં છે? જીજાજી ઓફિસ હશે, આવશે હમણાં, કદાચ આવતા હશે, રસ્તામાં હશે. હા, જીજાજી તને ટાઈમ આપે છે કે નહીં? જ્યારે જો ત્યારે બસ ઓફિસ ઓફિસ ઓફિસ. ઓફિસ સિવાય કઈ કામ ધંધો છે કે નહીં એમની પાસે? કામ તો કરવું પડે ને, કામ નહીં કરે તો મારી આ બધી શું ડિમાન્ડ્સ કેમ પૂરી કરશે? તે પૂરી કરે. તું પણ છે, જીજાજીને બહુ હેરાન કરતી લાગે છે. જીજાજી મને હેરાન કરે છે, હું શું કરતી હોઉં? જીજાજી શું હેરાન કરવાના, એ તો બિચારા ભોળા ગાય જેવા છે. હા હા, ઘરે આપી જેવું છું. સરપ્રાઈઝ! સરપ્રાઈઝ? ના ના, તમને નહીં, તમને નહીં, તમને નહીં, એ આપ ઘરે વાત કરું છું. આપ મળું પછી ફોન કરું તમને શાંતિથી. હા હા, ઓકે ઓકે. પત્યો તમારો ફોન. સરપ્રાઈઝ ની ક્યાં વાત કરે છે? તું ક્યારે આવી? આ કઈ ક્યારે ફોન નહીં, ક્યારે જણાવ્યું નહીં, અને ડાયરેક્ટ અચાનક જ તમને કહે તો તમે મને લેવા આવવાના હતા. નહીં ને, ઓફિસ માંથી ફ્રી તો થવાના નહોતા, અને વળી ક્યારે આવીને શું કરે છે? અરે હોતું હશે, એકવાર ઓર્ડર તો કરી જો. આ જો ને, નેક્સ્ટ ટાઈમ આવી હતી, કેટ કેટલી જગ્યાએ ફેરવી હતી, ભૂલી પણ ગઈ બધું. તો ઠીક છે ને, ઓર્ડર કરી દઉં ને પાછો. બે દિવસ તો રોકાવાની છું, તો ક્યાં લઈ જશો મને? બે દિવસ જઈશું ને ક્યાંક, બહાર સારી જગ્યાએ જઈશું. કઈ વાંધો નહીં, મેં પ્લાન બનાવી નાખ્યો છે ને. આવી જે સરપ્રાઈઝ આપી છે ને એમ જતાય, આવતા વેતર લબારી ચાલુ, મને ખાસ પ્લાન પણ બધા બનાવીને આવી હશે. તો તું એની
એને એ પણ લખ્યું હશે ને પ્લાનમાં કે ક્યાં કેટલા દિવસ રોકાવાનું છે, કોની ઘરે જવાનું છે, ક્યાંથી ક્યાં ગયો રૂમ લેવાનો છે, ફાઇનલ છે. તમને આજે ખબર પડી કે જ્યારે આવે ને ત્યારે બધા પ્લાનિંગ બનાવીને જ આવે છે. આપણે તો ફક્ત પ્લાનિંગ બનાવેલા હોય ને એની પાછળ પાછળ ફરવાનું છે. શું કઈ કેવું છે બીજું? કહેવાનું હતું ને તો ઓફિસે ફોન કરીને કહી દો કે બે દિવસ તમે ઓફિસે નથી આવવાના. ગાંડી, અમારે વેકેશન છે. અમારે વેકેશન નથી, અમારે રજા લેવી પડે. અને ખાસ આ ઓફિસ ઘરથી છે તો એનો મતલબ એ નથી કે તું આવે ત્યારે રજા રાખી દઉં ને તું કહે જા ફેર. સાડી માટે એક રજા નહીં રાખી શકો? વાહ, છી, તું જવાબ જીજાજી પર. અરે મસ્તી કરે છે, રજા રાખી જ લેશે. તું આવે છે ત્યારે તને સમય આપે છે ને. નાટક કરે છે, નાટક એને ખબર છે. સાચું કહું છું, હું નાટક થોડી કરું છું. એ કઈ છે ચહેરા ઉપર જો ને, કેટલી ભોળી બનવાનું નાટક કરે છે. કઈ નહીં, નથી જવું તો નથી જવું. ચાલો મળીએ પછી. અચ્છા જીજાજી, બહાર શું થાબડ છે? બસ સાંભળો તો ખરા. હા બોલો. હું શું કહું છું, તમને શું લાગે છે કે તમે મને આવું કહેશો તો હું આ ઘરમાંથી જતી રહીશ? જરાય નહીં, હું અહીંયા જ રહેવાની છું. તારા હસબન્ડ ને સમજાવી દેજે. ક્યારે સુધરશે?